કેમ છો મિત્રો? આશા છે કે બધા સ્વસ્થ હશો. તો આપણે અત્યાર સુધી યુનિટ વન જે છે એ જોયું છે, બરાબર છે? ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એની અંદર આપણે શું શું જોયું? તો કે મેઝરમેન્ટ શું કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ કેવા કેવા પ્રકારના હોય છે, બરાબર છે? તો આપણે બધું જોયું હતું, બરાબર? મેઝરમેન્ટ કોને કહેવાય છે, કેવા પ્રકારનું મેઝરમેન્ટ હોય છે, બરાબર છે? ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર કેવા છે, એબ્સોલ્યુટ, સેકન્ડરી, સેકન્ડરીના પણ આપણે ત્રણ પ્રકાર, બરાબર છે? તો આપણે બધું જોયું છે. બેઝિક્સ ઓફ વર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કેવી રીતે કોઈ પણ ડિફ્લેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતું હોય છે, કયા કયા ટોર્કની જરૂર પડે છે, બરાબર છે? તો આ દરેક વસ્તુ જે છે આપણે આ પહેલા ચેપ્ટરની અંદર જોઈ છે. પછી ડેમ્પિંગ, બરાબર છે? ડેમ્પિંગ ટોર્ક, ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક, આ ત્રણે ત્રણ ટોર્ક આપણે વિસ્તૃતમાં જોયા. પછી ટર્મ્સ જોઈએ આપણે. ટર્મ્સ એટલે પદો, એટલે કે આપણે મેઝરમેન્ટ કોઈ પણ વસ્તુનું કરતા હોય તો કેટલાક ટર્મિનોલોજી, એટલે કે કેટલાક શબ્દો આપણે વાપરતા હોય કે ભાઈ આ રેન્જ કેટલી છે આ ઇન્સ્ટ્રુમેન્ટની, બરાબર છે? આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રુ વેલ્યુ શું છે, બરાબર? એરર, બરાબર? કરેક્શન, એરર આવે તો કરેક્શન કેવું કરવાનું, સેન્સિટિવિટી, આ બંને જોયું. રિપીટેબિલિટી, રિપ્રોડ્યુસેબિલિટી અને ખાસ મહત્ત્વનું જે છે શું જોયું આપણે? એક્યુરસી, પ્રિસિઝન, બરાબર? થ્રેશહોલ્ડ, રેઝોલ્યુશન, આ દરેક વસ્તુ જોયું આપણે. સિગ્નિફિકન્ટ ફિગર્સ શું છે. પછી છેલ્લે જોયું તો એરર, એ ત્રણ પ્રકારની એરર હોય છે, બરાબર છે? ગ્રોસ એરર એટલે કે જે હ્યુમનના કારણે થાય છે, બરાબર છે? હ્યુમન એટલે કે આપણા માણસના કારણે. કેવી રીતે? તો કે કંઈક ને કંઈક ખામી રહી ગઈ હોય, બરાબર છે? આ પ્રકારની ખામી રહી જાય એક્સપેરિમેન્ટ કરતી વખતે તો એ થતી હોય છે, અને આ કોમન નથી, બરાબર છે? ઓબ્ઝર્વર ટુ ઓબ્ઝર્વર એ બદલતી હોય છે, બરાબર છે? કારણ કે હ્યુમન ઉપર આધાર રાખે છે આ મિસ્ટેક, એટલા માટે. પછી સિસ્ટમેટિક એરર જોઈ, કે જે હ્યુમનના કારણે નહીં પણ વાતાવરણના કારણે અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર હોય એના કારણે, બરાબર છે? ઓબ્ઝર્વેશનલ એરરના કારણે થતી હોય છે. અને છેલ્લે જોઈ હતી રેન્ડમ એરર, કે જે એરર આવે છે પણ ખબર નથી પડતી શેના કારણે આવે છે, તો એને આપણે રેન્ડમ એરર કીધી. અને કેવી રીતે ઓછી કરી શકાય? તો કે બાય ટેકિંગ મલ્ટિપલ રીડિંગ્સ અને ધેન એવરેજ ઓફ ધેમ, એટલે કે આપણે ઘણા બધા રીડિંગ લેવાના, જેમ કે 10 રીડિંગ લેવાના એકને એક વસ્તુના, ઇનપુટ એક જ પણ એનાથી રીડિંગ આપણે 10 લેવાના, અને પછી આપણે શું કરવાનું, એનું એવરેજ કરી નાખવાનું, બરાબર? તો આવી રીતના આપણે જે છે રેન્ડમ એરર ઓછી કરી શકીએ છીએ. તો અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર છે? અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે, એ છે ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે આ ચેપ્ટર જે છે એની એક્ઝામ જે છે હું ઈચ્છું છું કે આ રવિવારે રાખું, બરાબર? તો એક્ઝામ હશે કે નહીં, બરાબર, કેવી રીતની હશે એ તમને ગ્રુપ ઉપર હું જણાવી દઈશ. તો હવે આપણે જે છે સ્ટાર્ટ કરીએ આપણું સેકન્ડ ચેપ્ટર, અને એ છે પોટેન્શિયોમીટર્સ એન્ડ બ્રિજીસ, બરાબર છે? પોટેન્શિયોમીટર અને બ્રિજીસ. હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે આ છે શું, પોટેન્શિયોમીટર શું છે, બ્રિજીસ શું છે, આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ, બરાબર છે? પોટેન્શિયોમીટર અને બ્રિજીસ, સૌથી પહેલી વાત તો કે આ યુનિટ ટુની અંદર આપણે શું શીખવાના છીએ, તો કે અલગ અલગ ક્વોન્ટિટીને મેઝર કરતા શીખવાના છીએ. એટલે કે જો પહેલા ચેપ્ટરની અંદર તો આપણે બેઝિક જોયું બધું, હવે આપણે આની અંદર જોશું કે અલગ અલગ જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ છે એને મેઝર કયા કયા સાધનો વડે થાય છે અને કેવી રીતના મેઝર થાય છે. જેમ કે જુઓ કે પોટેન્શિયોમીટર અત્યારે સૌથી પહેલું આપણે જે જોવાના છીએ, બરાબર છે? પોટેન્શિયોમીટર તો એની અંદર શું હશે, પોટેન્શિયોમીટરની અંદર તો કે આપણે એની અંદર વોલ્ટેજ માપશું, બરાબર છે? પોટેન્શિયોમીટર નામ જ કહે છે, પોટેન્શિયોમીટર. વોલ્ટેજ એટલે શું છે ખરેખર? તો પોટેન્શિયલ ડિફરન્સ છે, બરાબર છે? વોલ્ટેજ શું છે એક રીતે? વોલ્ટેજ એ પોટેન્શિયલ ડિફરન્સ જ છે એક રીતનું. પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે કોઈ પણ તમે એક રેઝિસ્ટન્સ લે, બરાબર છે? આવી રીતનું, બરાબર છે? હવે એને તમે આવી રીતનું કોઈ વોલ્ટેજ સપ્લાય આપ્યો હોય, બરાબર છે? આવી રીતનું વોલ્ટેજ સપ્લાય આપ્યો હોય તો રેઝિસ્ટન્સના એક છેડે વોલ્ટેજ કેટલો છે એને હું V1 કહું, જેટલો પણ હોય એને V1 કહું, અને બીજા છેડે કેટલો છે એને V2 કહું, બરાબર? તો આપણે એમ કહીએ ને કે આ રેઝિસ્ટન્સ વચ્ચે કેટલો પોટેન્શિયલ છે, અથવા તો રેઝિસ્ટન્સની અક્રોસ કેટલો વોલ્ટેજ છે, તો શું કહેવાશે? V1 - V2, બરાબર? એટલે હંમેશા વોલ્ટેજ જે છે એ ડિફરન્સમાં જ મપાય છે, બરાબર? સ્વતંત્ર વોલ્ટેજનું અસ્તિત્વ નથી, એટલે તમે એમ ના કહી શકો કે અહીંયા V1 કેટલું છે, બરાબર છે? V1 કેટલું છે, રેઝિસ્ટન્સના એક છેડે કેટલું છે અને રેઝિસ્ટન્સના બીજા છેડે કેટલું છે તમે સ્વતંત્ર રીતે ન કહી શકો, તમારે એ ડિફરન્સ જ માપવો પડે બહેનો, બરાબર છે? અને એ ડિફરન્સ જે છે કોના બરાબર છે અહીંયા? તો કે વોલ્ટેજ સોર્સના બરાબર છે, બરાબર? એટલે કહેવાનો અર્થ એ છે કે વોલ્ટેજ એટલે કંઈ નહીં પણ શું જેને આપણે કહીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર છે? તો પોટેન્શિયોમીટર છે તો એની મદદથી આપણે શું કરશું, તો કે એની મદદથી આપણે વોલ્ટેજ માપશું, બરાબર છે? એની મદદથી આપણે વોલ્ટેજ માપશું,
એટલે વોલ્ટેજ ડિફરન્સ. તો પછી બ્રિજિસ શું છે, પુલ જોવાના છે કે શું આપણે અહીંયા? ના, એવું નથી. પણ અહીંયા શું છે આપણે? તો કે અહીંયા બ્રિજિસ એટલે એક એવી સર્કિટ જોશું કે જે અલગ અલગ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ જેવી કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, બરાબર છે, એ માપીને આપણે બતાવીએ. ફ્રિકવન્સી પણ આપણે માપશું, ફ્રિકવન્સી મીટર આવશે, બરાબર છે. તો આ ક્વોન્ટિટીઝ છે, બરાબર છે, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ, ફ્રિકવન્સી, આ દરેક ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી કહેવાય, બરાબર છે. આ શું કહેવાશે? ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી. હવે આ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી જે છે એને આપણે આ બ્રિજિસની મદદથી માપશું. એટલે કે એવી રીતની એક ગોઠવણ હશે, બરાબર છે, એક ચોક્કસ પ્રકારની ગોઠવણ હશે કે જેના મદદથી આપણે એને માપશું, બરાબર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ ક્વોન્ટિટીઝ જે છે કેવી રીતના માપશું આપણે એ જોવાના છીએ, બરાબર છે. તો આપણે ચેપ્ટર શરૂ કરીએ. સૌથી પહેલે તો આપણે જોઈએ કે ભાઈ આજે શું જોશું. તો કે સૌથી પહેલાં તો બેઝિક જોશું. બેઝિક શું જોશું? તો કે જે આપણે પોટેન્શિયોમીટર જોવાના છીએ એનું જે વર્કિંગ જોવાના છીએ એ કેવી રીતે થાય છે, તો એ સમજવા માટે આપણે બેઝિક જોઈશે કે ભાઈ ગેલ્વેનોમીટર શું છે, બરાબર છે, અને એની અંદર જે ડિફ્લેક્શન થાય છે, બરાબર છે, એની અંદર જે ડિફ્લેક્શન થાય છે, ડિફ્લેક્શન કેવી રીતે થાય છે અને કોના કારણે થાય છે, બરાબર છે, જે કરંટ છે એના કારણે થાય છે, તો એ કેવી રીતે થાય છે એ આપણે બેઝિક જોવાના છીએ. એકદમ સિમ્પલ જોશું બેઝિક, કારણ કે આપણે આ એક રીતે જોઈ ગયા છીએ આગળ. પછી શું જોશું? તો કે ભાઈ પોટેન્શિયોમીટર શું છે, બરાબર, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે અને એનું વર્કિંગ કેવું હોય છે જોશું. તો સૌથી પહેલાં બેઝિકમાં શું જોઈએ છીએ આપણે? તો કે ભાઈ ગેલ્વેનોમીટર શું છે? ગેલ્વેનોમીટર ઇઝ અ કરંટ સેન્સિંગ ડિવાઇસ. કરંટ સેન્સિંગ ડિવાઇસ એટલે કે જે કરંટને સેન્સ કરે છે. જો અહીંયા માપે છે, મેઝરિંગ નથી લખી, બરાબર. ગેલ્વેનોમીટર એ કરંટ સેન્સિંગ ડિવાઇસ છે એટલે કે એને સેન્સ કરે છે, અનુભવે છે, બરાબર છે. એટલે શું? તો કે જો કરંટ હશે સર્કિટની અંદર, એટલે કે સર્કિટની અંદર તમે ગેલ્વેનોમીટર જોડ્યું અને જો ગેલ્વેનોમીટરમાંથી કરંટ પસાર થશે, બરાબર, તો એ કરંટને શું કરશે? સેન્સ કરશે, અનુભવશે અને ડિફ્લેક્શન બતાવશે, બરાબર. અને જો કરંટ નહીં હોય સર્કિટની અંદર, બરાબર, જે સર્કિટમાં તમે ગેલ્વેનોમીટર જોડ્યું છે એની અંદર જો કરંટ નહીં હોય, બરાબર, તો શું ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન બતાવશે? નહીં બતાવે, બરાબર છે, કારણ કે કરંટ જ નથી. કહેવાનો અર્થ એ છે કે ગેલ્વેનોમીટર એક કરંટ સેન્સિંગ ડિવાઇસ છે, બરાબર છે. ગેલ્વેનોમીટર શું છે? ઇટ ઇઝ અ કરંટ સેન્સિંગ ડિવાઇસ, નોટ મેઝરિંગ. મેઝરિંગ અને સેન્સિંગમાં ફરક શું? જો એક સિમ્પલ એક્ઝામ્પલથી તમને કહું છું કે જો જનરલી ઉનાળો આવે, બરાબર, શિયાળો, ઉનાળો, બરાબર, શિયાળાની અંદર આપણને ઠંડી પડતી હોય છે, બરાબર છે. એ ઠંડી કોણ આપણે ઠંડી પડે છે કેમ ખબર પડે? તો કે આપણી સ્કિન, ચામડી, બરાબર, ચામડી જે છે એના ઉપરથી ખબર પડે. ચાલો શિયાળો ઉનાળો જવા દો, આપણે બરફ લઈએ, બરાબર, બરફને આપણે હાથ ઉપર મૂકીએ, બરાબર, હાથ ઉપર, તો આપણને ખબર પડે ને કે એ ઠંડી છે, આ બરફ ઠંડો છે, બરાબર છે. એ આપણને કેવી રીતે ખબર પડે છે? ચામડી દ્વારા. હવે સમજી લો કે મીણબત્તી છે, બરાબર, તો એની ઉપર આપણે હાથ મૂકીએ તો આપણને શું ખબર પડે? કે ગરમ છે, બરાબર, મીણબત્તીની જે જ્યોત છે, બરાબર, એ ગરમ છે, એમ ખબર પડે આપણને? કેવો નથી ખબર પડે? ચામડીથી. પણ શું તમે એમ કહી શકશો હાથમાં બરફ લીધા પછી કે પછી મીણબત્તી ઉપર હાથ રાખ્યા પછી કે આ બરફ એક્ઝેક્ટલી કેટલો ઠંડો છે અથવા તો મીણબત્તીની જે જ્યોત છે એ એક્ઝેક્ટલી કેટલી ગરમ છે? એ આપણે નહીં કહી શકીએ, બરાબર છે. ગરમ અને ઠંડુ અનુભવશું, બરાબર, જો ધ્યાનમાં સાંભળજો, ગરમ અને ઠંડક અનુભવાશે. કોના દ્વારા? ચામડી દ્વારા. પણ એ એક્ઝેક્ટલી કેટલું છે ને એ આપણે નહીં કહી શકીએ, બરાબર. તો એવી જ રીતનું છે કે ગેલ્વેનોમીટર જે છે એ કરંટ સેન્સ કરે છે, એટલે કે જો ગેલ્વેનોમીટરમાંથી કરંટ પસાર થશે તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન બતાવશે, અને જો ગેલ્વેનોમીટરમાંથી કરંટ પસાર નહીં થાય તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન બતાવશે નહીં, બરાબર. એ ખાલી સેન્સ કરે છે, એટલે કે અહીંયા જે છે ગેલ્વેનોમીટર, એ ગેલ્વેનોમીટર ઉપર જે છે કોઈ જે છે જનરલી એકદમ બેઝિક ગેલ્વેનોમીટર લે, બરાબર, તો એની ઉપર આ અહીંયા જે સ્કેલ હોય છે, બરાબર, એની ઉપર નેગેટિવ, પછી આ ઝીરો એટલે કે મીન પોઝિશન અને પોઝિટિવ, બસ આવી રીતનું જનરલી હોય છે એકદમ બેઝિક ગેલ્વેનોમીટર ઉપર, બરાબર. સમજાય છે કે ઝીરો, નેગેટિવ ડાયરેક્શન અને પોઝિટિવ ડાયરેક્શન, બસ આ આટલું જ હોય છે. આની આનો જે સ્કેલ હોય છે એની ઉપર કોઈ માર્કિંગ નથી હોતું કે ભાઈ, એટલે માર્કિંગ નેગેટિવ, ઝીરો અને પોઝિટિવનું હોય છે. એ રીતના વેલ્યુનું માર્કિંગ નથી હોતું કે ભાઈ 0, 10, 20, 30, 40, 50 એમ્પિયર કે મિલી એમ્પિયર, એવી રીતનું એમ્પિયર વાઇઝ માર્કિંગ નથી હોતું, બરાબર છે. સ્કેલ હોય છે એની ઉપર માર્કિંગ પણ હોય છે, પણ એ ખાલી નેગેટિવ, ઝીરો અને પોઝિટિવ એવી રીતનું હોય છે, બરાબર છે. એની ઉપર જે મેગ્નિટ્યૂડ હોય, બરાબર, મેગ્નિટ્યૂડ, કરંટનું મેગ્નિટ્યૂડ હોય તો એવી રીતનું માર્કિંગ હોતું નથી, બરાબર, કે 10 મિલી એમ્પિયર, 20 મિલી એમ્પિયર, 30 મિલી એમ્પિયર એવી રીતનું માર્કિંગ હોતું નથી, ખાલી પોઝિટિવ નેગેટિવ હોય છે. પોઝિટિવ નેગેટિવ શું કામ? તો કે સમજી લો
કે આ ગેલ્વેનોમીટર છે બરાબર, એનામાંથી કોઈ એક ડાયરેક્શન આપણે પોઝિટિવ લઈ લઈએ, જેમ કે હું ડાબેથી જમણે એને હું પોઝિટિવ ડાયરેક્શન લઉં છું, તો જો કરંટ આ ડાયરેક્શનમાં પસાર થતો હશે તો આ ડિફ્લેક્શન કઈ બાજુ આવશે, અત્યારે જે પ્રમાણે બતાડે છે એ પ્રમાણે, બરાબર છે. જો કરંટ જે છે એ નેગેટિવ ડાયરેક્શનમાં જશે બરાબર, તો આ ડિફ્લેક્શન કઈ બાજુ આવશે, નેગેટિવ બાજુ. પણ જો કરંટ હશે જ નહીં તો તો સેન્ટર પોઝિશન બતાવશે બરાબર, એટલે કે જો કરંટ પસાર જ નહીં થાય તો ગેલેનોમીટર ઝીરો ડિફ્લેક્શન બતાવશે, એટલે કે સેન્ટર પોઝિશન બતાવશે બરાબર. એ ગેલેનોમીટર બે રીતના હોય છે બરાબર, કે જે ખાલી ઝીરોથી એક પોઝિટિવ ડાયરેક્શન જ બતાવે છે બરાબર, અને જે પ્રમાણે મેં હમણાં તમને આગળ વર્ણન કર્યું કે જે નેગેટિવ ઝીરો અને પોઝિટિવ એવી રીતના પણ હોય છે બરાબર, તો બે પ્રકારના હોય છે. હવે સમજાઈ ગયું બરાબર ગેલેનોમીટર શું છે, તો કે કરંટ સેન્સિંગ ડિવાઇસ છે, કરંટ મેઝરિંગ ડિવાઇસ નથી. કરંટ મેઝરિંગ ડિવાઇસ જે છે એ શું છે, એમીટર છે બરાબર, એમીટર છે કરંટ મેઝરિંગ ડિવાઇસ. હવે આ એમીટર જે છે ને એ ખરેખર તો આ ગેલેનોમીટરમાંથી જ બને છે, પણ આની અંદર થોડાક સુધારા વધારા કરવા પડે છે બરાબર છે. આની અંદર શું કરવું પડે છે, સુધારા વધારા કરવા પડે છે. એ આપણે આગળ જોશું કે શું સુધારા વધારા કરવા પડશે ગેલેનોમીટરની અંદર એને એમીટર બનાવવા બરાબર, પણ અત્યારે આ રાખો કરંટ સેન્સિંગ ડિવાઇસ બરાબર. હવે જે અહીંયા લખેલું છે સોર્સ ડિફ્લેક્શન, સોર્સ ડિફ્લેક્શન વેન પોટેન્શિયલ ડિફરન્સ એક્ઝિસ્ટ. હવે હમણાં કહેશો સાહેબ તમે તો એમ કીધું કે ભાઈ કરંટ અંદરથી વહે તો જ દેખાય, તો જ શું કહેવાય ગેલેનોમીટર જે છે એ ડિફ્લેક્શન બતાવે, પણ અહીંયા તો લખેલું છે પોટેન્શિયલ ડિફરન્સ હોય તો બતાડે. સમજો, કરંટ ક્યારે જન્મે, જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ હોય ત્યારે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે બરાબર છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે જ. હવે જો અહીંયા ગેલેનોમીટરની અક્રોસ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એક છેડે છે 0 વોલ્ટ ને બીજા છેડે છે 10 વોલ્ટ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો, 10 - 0 એટલે 10 વોલ્ટ બરાબર છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે કે વોલ્ટેજ છે, તો કરંટ વહેશે બરાબર, કરંટ વહેશે. હવે કરંટ વહેશે એટલે આ તમને શું બતાડશે, ડિફ્લેક્શન બતાડશે, ચોક્કસ બતાડશે. એટલે એનો મતલબ શું છે, તો કે કરંટ હોવા માટે, એટલે કે કરંટના અસ્તિત્વ માટે, અથવા તમે કહો કરંટ વહે એના માટે શેની જરૂરિયાત છે, પોટેન્શિયલ ડિફરન્સની. એટલે જો ગેલ્વેનોમીટરની અક્રોસ એટલે કે એના બે છેડે પોટેન્શિયલ ડિફરન્સ હશે બરાબર છે, તો શું થશે, તો કરંટ વહેશે, અને કરંટ વહેશે એટલે ડિફ્લેક્શન બતાવશે. પણ સમજી લો સોર્સ નો ડિફ્લેક્શન એટલે કે નલ બરાબર, નલ અને નો ડિફ્લેક્શન સરખું જ થાય. ઓન નો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ નહીં હોય ત્યારે. હવે જો તમને તો એમ લાગશે કે અહીંયા તો બે બાજુ 10-10 વોલ્ટ છે તો કરંટ વહેવો જોઈએ, પણ ના, કરંટ ક્યારે વહેશે મગજમાં રાખો, જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ હશે ત્યારે બરાબર છે. હવે જો અહીંયા 0 વોલ્ટ હોય ને અહીંયા પણ 0 વોલ્ટ હોય બરાબર, તો 0 - 0 એટલે કેટલા થઈ જાય, 0 વોલ્ટ, તો ડિફરન્સ કેટલો થયો, 0, કરંટ વહેશે નહીં વહે. હવે તમે કહેશો પણ અહીંયા તો 10 વોલ્ટ છે ને, પણ 10માંથી તમે 10 બાદ કરી નાખશો તો કેટલો વધશે, 0 બરાબર, તો શું કંઈ અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ છે નથી, તો કરંટ વહેશે નહીં વહે બરાબર. કરંટ ત્યારે જ વહેશે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ હશે બરાબર છે, પોટેન્શિયલ ડિફરન્સ નહીં હોય તો કરંટ નહીં વહે. પછી ભલે તમે અહીંયા 10 ની જગ્યાએ 100 વોલ્ટ કરી નાખો બે બાજુ બરાબર, તો પણ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થઈ ગયો, 0 થઈ ગયો, 100 - 100 0, તો કરંટ વહેશે નહીં વહે બરાબર. તો આ બેઝિક છે આપણું બરાબર, તો હંમેશા યાદ રાખવાનું, ગેલ્વેનોમીટરની અક્રોસ જો પોટેન્શિયલ ડિફરન્સ હશે બરાબર છે, તો કરંટ વહેશે, જો પોટેન્શિયલ ડિફરન્સ હશે બરાબર તો કરંટ વહેશે, અને કરંટ વહેશે તો ડિફ્લેક્શન પણ મળશે. પણ જો પોટેન્શિયલ ડિફરન્સ નહીં હોય તો કરંટ પણ નહીં વહે અને ડિફ્લેક્શન પણ નહીં બતાવે બરાબર. તો આટલું બેઝિક છે, આપણે યાદ રાખવાનું છે, સમજવાનું છે બરાબર. આ તો સમજાઈ ગયું છે બરાબર, યાદ શું રાખશો, આ સમજાઈ ગયું છે આપણને. તો હવે આવીએ છીએ પોટેન્શિયોમીટર ઉપર. તો પોટેન્શિયોમીટર શું છે, તો કે યુઝ ટુ મેઝર ધ પોટેન્શિયલ ઇન સર્કિટ. એટલે શું કહેવા માંગે છે, કે કોઈ પણ સર્કિટ છે એની અંદર કેટલો વોલ્ટેજ ડિફરન્સ છે બરાબર. સમજી લો કે મારી આ સર્કિટ છે બરાબર, આ મારી આ સર્કિટ છે, એની અંદર એક રેઝિસ્ટન્સ છે, આ બીજો રેઝિસ્ટન્સ છે બરાબર છે બરાબર. અહીંયા જે છે મેં શું આપ્યું છે, એક વોલ્ટેજ બરાબર સોર્સ આપેલો છે. તો હવે આ વોલ્ટેજ સોર્સ જે છે બરાબર, એના કારણે શું થશે, એની અંદર કરંટ વહેશે, કરંટ વહેશે એટલે આ બે રેઝિસ્ટન્સની અક્રોસ કંઈક વોલ્ટેજ ડ્રોપ થશે. એ કોના સમપ્રમાણમાં હશે, IR બરાબર છે. સમજી લો કે પહેલા રેઝિસ્ટન્સ, પેલો રેઝિસ્ટન્સ IR1 છે અને બીજો R2 છે, તો પેલો રેઝિસ્ટન્સ હશે એની અક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે, IR1, અને બીજાની અક્રોસ IR2 બરાબર. તો હવે સમજી લો કે મારે માપવું છે કે આ જે રેઝિસ્ટન્સ પહેલું છે બરાબર, પહેલું રેઝિસ્ટન્સ છે
એની અક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો છે, બરાબર છે, આની અક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો છે તો એ હું માપી શકું છું, બરાબર. એટલે કે શું કહે છે, તો કે યુઝ ટુ મેઝર પોટેન્શિયલ ઇન સર્કિટ. બીજું શું માપી શકીએ છીએ, તો કે કોઈ બેટરી છે, સમજી લો મારી પાસે એક બેટરી છે, બરાબર છે, મારી પાસે શું છે, એક બેટરી છે, પણ એનો વોલ્ટેજ જે છે, બરાબર, ઈ કહું છું, બરાબર, એ કેટલો છે એ મને ખબર નથી. મારી પાસે એક બેટરી છે, એનો વોલ્ટેજ કેટલો છે એ મને ખબર નથી, તો એ માપવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકીએ. એટલે કે બેટરીનો પણ વોલ્ટેજ તમે માપી શકો છો, કોઈ સર્કિટની અંદર કોઈ કોમ્પોનન્ટની અક્રોસ તમારે માપવો છે પોટેન્શિયલ ડિફરન્સ, એ પણ માપી શકો છો, બરાબર. તો પછી શું કહેવામાં આવે છે, તો કે ડિઝાઇન ટુ મેઝર અન અનનોન વોલ્ટેજ બાય કમ્પેરિંગ ઇટ વિથ અ નોન વોલ્ટેજ. એટલે હવે આ જે છે ને એ કાર્ય પદ્ધતિ કહે છે કે ભાઈ કેવી રીતે માપીએ છીએ આપણે, બરાબર, કેવી રીતે માપીએ છીએ આપણે, આ એ બતાડે છે કે ડિઝાઇન ટુ મેઝર અનનોન વોલ્ટેજ, બરાબર છે, કેવી રીતે માપશું આપણે અનનોન વોલ્ટેજને, તો કે બાય કમ્પેરિંગ ઇટ વિથ અ નોન વોલ્ટેજ, બરાબર છે. એટલે કે આપણે જોશું વર્કિંગ પ્રિન્સિપલની અંદર, આપણે જોશું કે કેવી રીતના જે છે આપણે એ માપીએ છીએ, બરાબર છે, કે એક નોન વોલ્ટેજ સાથે આપણે કેવી રીતે સરખાવીએ છીએ અને કેવી રીતે આપણને એના થકી અનનોન વોલ્ટેજ મળે છે, આપણે આ વર્કિંગ પ્રિન્સિપલની અંદર જોશું, બરાબર, વર્કિંગની અંદર આપણે જોશું. પણ હંમેશા યાદ રાખવાનું છે કે કેવી રીતે આ પોટેન્શિયોમીટર જે છે અનનોન વોલ્ટેજ શોધે છે, બરાબર, અથવા તો કેવી રીતે આપણે પોટેન્શિયોમીટરની મદદથી અનનોન વોલ્ટેજ શોધી શકીએ છીએ, તો કે બાય કમ્પેરિંગ ઇટ વિથ નોન વોલ્ટેજ. એટલે કે જે આપણને ખબર છે, એક એવો વોલ્ટેજ સોર્સ આપણે રાખશું કે જેનો વોલ્ટેજ મને ખબર છે, અને એની સાથે આપણે જે ખબર નથી, બરાબર, મેં હમણાં કીધું હતું, બરાબર, કે મારી પાસે એક બેટરી છે કે જેનો વોલ્ટેજ મને ખબર નથી, તો એ જે છે, બરાબર છે, એ આપણે શોધશું, બરાબર છે, કેવી રીતે, તો કે એક નોન વોલ્ટેજ સાથે સરખાવીને. પછી શું છે, તો કે આ જે છે ને એ હાઈ એક્યુરસી વાળું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને નો પાવર કન્ઝપ્શન અંડર બેલેન્સ્ડ કન્ડિશન, બરાબર. હવે આ જોશું કે આ પાવર કન્ઝપ્શન જે છે એ બેલેન્સ કન્ડિશન વખતે કેમ ઝીરો થઈ જાય છે, બરાબર, અથવા તો એપ્રોક્સિમેટલી ઝીરો જે છે એ કેવી રીતે થઈ જાય છે આપણે આગળ જોશું, જ્યારે આપણે વર્કિંગ પ્રિન્સિપલ જે છે આપણે સમજી લેશું, બરાબર. તો આ બંને મુદ્દા જે છે એ શેનામાં આવે છે, વર્કિંગ પ્રિન્સિપલમાં, બરાબર છે. વર્કિંગ પ્રિન્સિપલ એટલે કે કેવી રીતે આ કામ કરે છે, બરાબર છે, કેવી રીતે આ પોટેન્શિયોમીટર કામ કરે છે, બરાબર છે, એ આપણે વર્કિંગ પ્રિન્સિપલમાં જોશું, બરાબર. હવે કન્સ્ટ્રક્શન આવે છે અને વર્કિંગ પ્રિન્સિપલ આવે છે, બરાબર. તો આ આપણે આગળ જોશું, બરાબર. અત્યારે અહીં સુધી રાખીએ છીએ, આ બેઝિક છે આપણું, બરાબર. તો અત્યારે અહીં સુધી રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ ટાઈમ જે છે આવશું ત્યારે આપણે જોશું કે કેવી રીતના પોટેન્શિયોમીટર જે છે એ કામ કરે છે, એનું કન્સ્ટ્રક્શન કેવી રીતનું છે, બરાબર છે, અને એકાદ બે આપણે EMF શોધશું પણ ખરા કે ભાઈ મને ખબર નથી તો હવે કેવી રીતે શોધવું, બરાબર. તો એ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે